હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પેલિંગ જોયા બાદ રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ એન્સર ધ ક્વેશ્ચન ફકરો વાંચીશું અને તેના પ્રશ્નોના જવાબ આપણે લખીશું. રાણી કી વાવ સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ફકરામાં એમ કહેવા માગે છે કે રાણી કી વાવ છે એ દુનિયાની સર્વશ્રેષ્ઠ એક વાવ છે અને તેને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વારસામાં આપેલી છે અને એક માત્ર નામશેષ આ વાવ છે જે અતિશય શિલ્પકલ્પિથી અને કલાકૃતિઓથી ભરેલી છે. એમાં નીચે આપણે પ્રશ્ન જોઈએ. હુ ડિક્લેર રાણી કી વાવ એન્ડ એપ્રુવડ. હુ ડિક્લેર એટલે કોને રજૂ કરેલી છે રાણી કી વાવને? તો યુનેસ્કો, UNESCO, યુનેસ્કો. યુનેસ્કો હુ કાઢીને યુનેસ્કો ફકરમાંથી જોને લખશું. યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ એઝ એન એપ્રુવડ સાઇટ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વાવ શું છે? એક ઉદાહરણ છે પાણીનું સંચાલન કરવા માટેનું. ત્યાર પછીનો આપણે બીજો ફકરો જોઈએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. એક સુંદર અદ્ભુત મજાની એક ટેકનિકલ ટેકનોલોજીથી બાંધકામ કરેલી એક અદ્ભુત વાવ છે જે પાણીનો સંગ્રહ, પાણીનો સોર્સ પૂરો પાડે છે ઇન સિંગલ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન. એક અદ્ભુત બાંધકામ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ, વિશાળ એવી જગ્યામાં ઇન ટુ સ્મોલ વોલ્યુમ, નાની એવી ઘનતામાં, એન્ડ વિથ આર્કેટિક પ્રેઝન્ટેશન. જે કલાકૃતિઓની જે રજૂઆત કરેલી છે એ રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વ. દરેક લોકોને એ મોહિત કરી દે એવી આ વાવ છે. વોટ ઇઝ ધ વાવ વન્ડરફુલ સેમ્પલ? પાણી વાવને શા માટે એક અદ્ભુત ઉદાહરણ તરીકે આપ્યું છે? ધ વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ટુ યુઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. વાવને એક ઉદાહરણ, અદ્ભુત ઉદાહરણ તરીકે આપ્યું છે કે ટેકનિકલ રીતે બાંધકામ કરેલું છે અને એ પાણીનો સોર્સ પૂરો પાડી રહ્યું છે. વોટ ઇઝ ધ વાવ એન ઇલસ્ટ્રેશન ઓફ? ધ વાવ ઇઝ એ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન ટુ એ સ્મોલર વોલ્યુમ વિથ એરિસ્ટિક પ્રેઝન્ટેશન. વાવ છે એક અદ્ભુત બંધારણ છે. બ્રેકિંગ લાર્જ સ્પેસ, વિશાળ એવી જગ્યામાં બંધાયેલી છે, અને સ્મોલર વોલ્યુમ, નાના એવા ઘનતામાં, વિથ આર્કેટિક પ્રેઝન્ટેશન, આર્કેટિક કલાકૃતિઓ લેવાને રજૂ કરેલી છે. ત્યાર પછીનું ત્રીજું ફકરો આપણે જોઈએ. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. રાણી ઉદયમતી છે એ ભીમદેવ રાજાની ધર્મ પહેલી પત્ની હતી. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 to 1063. વાવનું બાંધકામ 1022 થી 1063 દરમિયાન કરેલું છે. એડ રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ. રાણી કી વાવ છે એક મહત્ત્વનું, ખાસ પ્રચલિત જગ્યા છે. વિઝિટ ઇન ગુજરાત, ગુજરાતમાં આવેલું છે, મુલાકાત લીધેલું છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયન્સિટી ઓફ અનિલ ભટ્ટ પાટણના રાજા ભીમદેવ સોલંકી એ આ બનાવેલી છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ. તેના મૃત્યુ બાદ એની પત્ની ઉદયમતીએ આ પ્રોજેક્ટ એને હાથમાં લીધેલો. ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર
कॉम्प्लीशन ऑफ द स्ट्रक्चर अनफॉर्चुनेटली एट्ले चुगानोचोक आपको राणी ना मृत्यु पर बाद आ बांधकाम कॉम्प्लीशन ऑफ द स्ट्रक्चर ए पूर्ण करेलू इन द वर्ल्ड हेरिटेज दुनियानु एक अद्भुत हर ब्यूटिफुल आइडिया तेना सुंदर विचारों हेज रिसीव्ड इमेंस एप्रिशिएशन तेना सुंदर सुंदर विचारों ते कलाकृतिओ ए लोकों ने मग्ध करी नाखे छे एवा छे। हवे आपणे फकर नंबर 3 प्रश्नना जवाब जोईए। टू विच डायनेसिटी डीड किंग भीमदेव वन बिलोंग। भीमदेव राजा छे ए कया राज्यनो क्या राज्य थे हतो? भीमदेव वन बिलोंग टू सोलंकी डेन्सिटी। सोलंकी डेन्सिटी एटले सोलंकी वंशनो हतो। क्या वंशनो हतो? तो सोलंकी वंशनो हतो। अने क्या थे हतो? अनिल वुड पाटन। हू कंस्ट्रक्टेड द वाव। वाव कोने बनावेली? क्वीन उदयमती द विडो ऑफ किंग भीमदेव वन। राणी उदयमती ए आ वाव भीमदेवना पहला पत्नी भीमदेव वन पहला ना पत्नी ए वाव बनावेली कंस्ट्रक्टेड द वाव। त्रीजू वाय डीड क्वीन उदयमती बिल्ड द वाव। राणी उदयमती ए आ वाव शा माटे बनावेली? क्वीन उदयमती बिल्ड द वाव